ગામમાં ચંદ્રકાંત પીઠિયાના નિવાસસ્થાને શરૂ થયેલ શિવ મહાપુરાણ કથાના પ્રારંભે નીકળેલી પોથયાત્રામાં હજારોની સંખ્યામાં શિવભક્ત ભાઈઓ બહેનો જોડાયા હતા. આ કથાના પ્રારંભે યજમાન દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું તેમજ હિન્દુ જનજાગૃતિ સમિતિના કાર્યકર્તાઓનું મહાકાલ સેવા સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ શિવકથામાં વ્યાસપીઠ પરથી યુવા કથાકાર શાસ્ત્રી હાર્દિકભાઈ પોતાની મધુર વાણીમાં સંગીતમય શિવકથાનું રસપાન કરાવી રહ્યા છે. માતૃભાષાનો લોપ થવો જોઈએ. માતૃભાષા જેવી કોઈ ભાષા નહીં સાહેબ. આપણે એ ચર્ચા પછી પાછી ક્યારેક લેશું. આપણે પુરાણમાં આગળ વધીએ તો આગળ કહે છે બીજા અધ્યાયનો બીજો શ્લોક. અઘો કવિ ધ્વંસ કરી મા શુદ્ધ વિનાયની શિવ સંતોષ કરની શિવ સંતોષ જનની શિવજીને સંતોષ પમાડે અને આપણને શાંતિ પમાડે એવી કથા સુતજી દ્વારા શૌનકાદિ ઋષિઓને પ્રારંભ કરવા દે. અને શૌનકજી ત્યાં પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે? કે વિશુદ્ધ્યંત તનયા કથાયા પાપિન કલો વદતાન કૃપયા સૂત કૃતાર્થં ભુવનં કુરુ. કે વિશુદ્ધ્યંત તનયા, હે સૂતજી, તમે આ શિવ પુરાણને એટલા વખાણ કરો છો, એટલું મહત્વ્ય કહો છો, એ અમે મહત્વ તો સાંભળી લીધું, પરંતુ કે વિશુદ્ધ્યંત. આ જે શિવ પુરાણ છે એ સાંભળીને કોણ કોણ જે પાપી હતા એ પાવન થયા, કોણ શુદ્ધિમાન થયા? કથાયા પાપી નખરો. આ કલયુગમાં મનુષ્ય જે કથા સાંભળીને પાવન થશે એ અમારે કઈ રીતે વિચારી લેવું? એનું કોઈ દ્રષ્ટાંત વર્તાન કૃપયા સૂત, એવું કોઈ દ્રષ્ટાંત હોય, એવી કોઈ કથા હોય? કૃપાતમ વનમ કરું, કૃપા કરીને કઈ કથા કહો કે જેથી અમે એમાં વિશ્વાસ પમાડી શકીએ કે શિવ પુરાણ સાંભળવાથી મનુષ્ય પૂરો પૂરો સુહાગો.